વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ આઠ કુદરતી સંસાધનો પાટ ટુમાં જમીનના જુદા જુદા પ્રકારો વિશેની ચર્ચા કરીશું હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈ સી એ આર દ્વારા ભારતની જમીનને આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છે જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે આઠ પ્રકારો જોઈશું કાપની જમીન રાતી અથવા લાલ જમીન કાળી જમીન લેટેરાઈટ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન દલદલ કે પીઠ પ્રકારની જમીન જેમાં કાપની જમીન વિશેની ચર્ચા આપણે કરી હતી હવે નંબર બે રાતી અથવા લાલ જમીન વિશેની આપણે વાત કરીશું રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ઓગણીસ ટકા ક્ષેત્રમાં ફેલાયેલી છે દક્ષિણના દ્વિકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહાલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીનનો રંગ લાલ બને છે તથા તે નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે આ જમીનોમાં ચૂનો કાકરા કાર્બોનેટ મળી આવતા નથી મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે આ પ્રકારની જમીનમાં બાજરી કપાસ ઘઉં જુવાર અળસી મગફળી બટાટા વગેરે પાક લેવામાં આવે છે હવે વિભાગ ત્રણ જોઈશું કાળી જમીન કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે આ જમીનનો ઉદ્ભવ દખણના લાવાના પથરાવાથી થયેલો છે સમગ્ર મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની જમીન છે આ જમીનના નિર્માણમાં લાવાઈક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે લોહ ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે તેની ફળદ્રુપતા સારી ગણાય છે આ પ્રકારની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે અને આ પ્રકારની જમીનમાં કપાસ અળસી સરસવ મગફળી તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે અને કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું નંબર ચાર લેટરાઈટ જમીન કે પડખાવ જમીન આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ ઉપરથી પડ્યું છે તેનો લાલ રંગ લો ઓક્સાઇડને કારણે હોય છે આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે ભારતીય દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જમીન જોવા મળે છે આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોતત્વ પોટાશ એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે પણ તેમાં ખાતરો નાખીને કપાસ ડાંગર રાગી શેરડી ચા કોફી કાજુ વગેરેના પાક લેવાય છે અને આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે રણ પ્રકારની જમીનની વાત કરીએ નંબર પાંચ આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે આ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે અને સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી જુવાનો પાક લેવામાં આવે છે પર્વતીય જમીન આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં સત્યાવીસો મીટરથી ત્રણ હજાર મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે અસમ દાર્જિલિંગ ઉત્તરાખંડ હિમાલ હિમાચલ પ્રદેશ કાશ્મીર અને કાશ્મીરમાં આવેલી છે હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે હવે નંબર સાત જોઈશું જંગલ પ્રકારની જમીન આ પ્રકારની જમીન હિમાલયના સંકુદ્રમ જંગલોમાં ત્રણ હજાર મીટરથી એકત્રીસો મીટરની ઊંચાઈ વચ્ચે તથા શહાદ્રી પર્વ સહાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયમાં તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સળવાથી સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બને છે જે જમીનના તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે આ જમીનમાં ચા કોફી તેજાના ઉપરાંત ઘઉં મકાઈ જવ ડાંગર વગેરે પાકો લેવાય છે અને આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે નંબર આઠ દલદળ કેપિટ પ્રકારની જમીન આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે અને વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાગરની ખેતી કરવામાં આવે છે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે આવી જમીન ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુના કિનારાના ભાગો ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે જમીન ધોવાણ વિશેની આપણે વાત કરીશું મિત્રો હવે તો જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તે તેની ઉપરનું પળ બનતા વર્ષો લાગે છે તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય છે તો ખેત ઉત્પાદન ઘટે છે આ પળની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે આથી જમીનનું ધોવાણ અટકાવવું એ ખૂબ જરૂરી છે હવે મિત્રો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોની વાત કરીએ તો જમીન ધોવાણ અટકાવવા માટે નીચેના પગલાંઓ લેવા જોઈએ જમીન પર ચારણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી ઢોળાવવાળી જમીનોમાં સમુચ્ચ રેખીય પગથિયા તરાની તરાથી વાવેતર કરવું પડચર જમ પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું પાણીના વહેણ પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી વગેરે દ્વારા આપણે જમીન ધોવા અટકાવી શકીએ છીએ મિત્રો હવે ભૂમિ સંરક્ષણની વાત કરવી ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે જો ભૂમિ સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાલમાનની સલાતીના સલામતીના જોખમ ઊભા થાય આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે હવે ભૂમિ સંરક્ષણના ઉપાયો જોઈએ તો જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે નદીના કોતરો અને પહાડી ઢોળાઓ પર વૃક્ષારોપણ કરવું રણની નજીકના ક્ષેત્રોમાં વાતાપવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવશે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ અનિયંત્રિત ચારણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને આપણે અટકાવવું જોઈએ ક્ષિતિજ સમાંતર ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી જોઈએ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રીય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ ઉપરોક્ત ઉપાયો જમીનનું સંરક્ષણ કરી શકાય છે અને જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે તેના સંરક્ષણ માટે સરકાર સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે વિદ્યાર્થી મિત્રો પાઠ અહીં આઠ અહીં પૂરું થાય છે નીચે કેટલાક સવાલોના જવાબો આપ્યા છે દાખલા તરીકે સવિસ્તાર જવાબો મુદ્દાસર જવાબો સવાલોના ટૂંકમાં જવાબ આપો યોગ્ય વિકલ્પવાળા જવાબો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખવાના છે અને અહીં પાઠ આપણું પૂરો થાય છે થેન્ક યુ વેરી મચ